પણ ઘરમાં મોટો ભાઈ કુવારો હોય તો સમાજ મને શું કે છે? એટલે સમાજ તને કઈ કે નહીં, એટલા માટે તું મને પરણાવી દેવા માંગે છે? દરેક વાતનો તું ઉંધર ચુકામ લે છે, કારણ કે આ દુનિયામાં દરેક વાતનો કોઈ જ સીધો અર્થ હોતો નથી. મમ્મી, દરેકે દરેક જણ પોતાની રીતે પોતાનું સુખ પ્રાપ્ત કરતા હોય છે. સુખ માટે દિવસ રાત હવાતિયા મારતા લોકોની પંગતમાં મારે નથી બેસવું. ઓકે, એટલે બેઠા બેઠા જ ખાવું છે? ના ના ના, બુફેમાં ક્યારેક ઉભા ઉભા પણ ખાવું પડે. નહીં મમ્મી, જુઓ મોટા ભાઈ, ખરાબ નહીં લગાડતા, પણ હું બેટા હું ઈચ્છું છું કે મારા મા દીકરાની વાતમાં તું વચ્ચે માથું ના મારે તો સારું. મમ્મી, આપણા ઘરની વાત છે, ઘરની જવાબદારી હજુ સુધી મારા ઉપર છે. હું તમારો બોજ હલકો કરવા માંગુ છું. જવાબદારી જે દિવસે મને બોજ લાગશે તે દિવસે સાપ કાચડી ઉતારીને મૂકી દે એટલી સહેલાઈથી મૂકી દઈશ. મને માફ કરજો મમ્મી, પણ હું તો માત્ર મોટા ભાઈની ભલાઈ ખાતર જ. જો બેટા, એ તારા કરતા મોટો છે, પોતાનું ભલું બુરું બરાબર સમજી શકે એમ છે. મમ્મી, આજે જ્યારે વાત નીકળી જ છે તો મારે તમારી પાસેથી એક ખુલાસો માંગવો છે. કયો? મારા અને આનંદના લગ્ન થયા એમાં તમે રાજી ન હતા, આ વાત સાચી છે? હા. કેમ? હું અને આનંદ એકબીજાને પ્રેમ કરતા હતા, એ શું અમારો ગુનો હતો? ના, પણ લગ્ન માટેની તમારી ઉતાવળ નકામી હતી. છતાં બધાની ઉપરવટ જઈને તમે રજિસ્ટર મેરેજ કરી જ નાખ્યા ને? હા, પણ આ વાત મોટા ભાઈને નહોતી ગમી. કેમ? ખરું પૂછો તો મને જ નહોતી ગમી. બસ, આજ મારો સવાલ છે કે જો તમને એ વાત નહોતી ગમી તો અત્યાર સુધી આ અણગમો તમારા વર્તનમાં દેખાયો કેમ નહીં? મમ્મી, એક માં હંમેશા પોતાની સગી દીકરીને જેટલું માન અને સન્માન આપે છે તેનાથી પણ વધારે માન અને સન્માન તમે મને શા માટે આપ્યા છે? એ જ તો અમારા મંગળાબાનું દુઃખ છે, જે એને વધારે દુઃખી કરે એ એને વધારે ચાહે, વધારે પ્રેમ કરે છે. જો બેટા, ભગવાને આંખો બધાને આપી છે, પણ દ્રષ્ટિ બહુ થોડાને આપી છે. આંખોથી દેખાય દરેક વસ્તુને સારી નરસી માની લેવાની ભૂલ નહીં કરવાની, દરેક દ્રશ્યને પોતાની દ્રષ્ટિથી તોડવાનો. મમ્મી, મને તમારી વાત નથી સમજાઈ. નથી સમજાય તો એ વાતને આ ઘરમાં સમજવાનો પ્રયત્ન કરીશ નહીં. જો તારે સુખી થવું હોય તો આપણા બધા વતી વિચારવાનું માં અને આનંદ કરે છે, ઠીક છે. પાછો આનંદ, તમે ક્યારે એ વિચારવાનો પ્રયત્ન કર્યો છે કે જો શેઠ ધરમદાસે આનંદનો હાથ ન ઝાલ્યો હોત ને તો આપણે ક્યારે બે પાંદડે થઈ શક્યા હોત? ખરા, શુકામ નહીં, શુકામ બે પાંદડે ન થઈ શકીએ? કીડીને કણ, હાથીને મણ, એમ આનંદને પણ ભગવાને આપ્યું જ હોત. પણ મમ્મી, મને એક વાત સમજાતી નથી. કઈ વાત? એ જ કે આ શેઠ ધરમદાસ, અબજોપતિ, ડાયમંડના વેપારી અને આ આનંદ એક અતના માણસની પાછળ કેમ એટલા ગાંડા થઈ ગયા છે? આખી ભાગીદારી સોંપી દીધી. બેટા, શેઠ ધરમદાસનું આ દુનિયામાં કોઈ નથી, પત્ની નથી, બાળકો નથી, અને સગાવાલામાં પણ વિશ્વાસ એવું કોઈ નથી, અને આનંદને પોતાના પુત્ર સમાન ગણે છે. માં, તને ખબર છે પહેલાના જમાનામાં શેઠિયાઓ કૂતરા પાડતા, હવે શેઠિયાઓ માણસ પાડે છે. મોટા ભાઈ, મમ્મી તું મને એમ કે આ બે મહિનાથી તું અહીંયા રહે છે, તું ક્યારે શેઠ ધરમદાસને મળી છે? ના, મારે એને મળવું જ છે. કેમ? મારે એ બેવકૂફ માણસને મળવું છે. મારે જોવું છે કે એ માણસ કેવો છે, કે આનંદે એના ઉપર ત્રાટક કર્યું છે કે ભાગીદારી આપવા માટે તૈયાર થઈ ગયો છે. મોટા ભાઈ, આનંદને કોઈ ત્રાટક નથી કર્યું, રાત દિવસ કાળી મજૂરી કરી અને શેઠનો વિશ્વાસ સંપાદન કર્યો છે. બરાબર છે, વિશ્વાસઘાત કરવા માટે વિશ્વાસ સંપાદન કરવો પડે. મોટા ભાઈ, જિંદાબાદ. સપના બેટા, તું નાહક ની ઉશ્કેરાય છે. આ જીતુને તો નાનપણથી આદત છે, જે ચીડાય એને વધારે ચીડવાના. બાકી આનંદને તારા કરતા વધારે ચાહે છે. આનંદ, શું થયું? આનંદ,
જે થવાનું તું એ જ. મમ્મીએ તને ના પાડી હતી ને કે તું મને શેખ ધરમદાસ પાસે ન મોકલ. થયું શું? મારી હાસી, મારી મજાક. એ જ્યારે શેખને વાત કરી ત્યારે એ ખડખડાટ હસવા માંડ્યા અને પછી હું ભાંગ પીને આવ્યો ને આમ તાકી તાકીને જોવા લાગ્યા. પછી પછી શું? મને કે આનંદ, તારા જેવો મૂરખ માણસ મેં આજ દિવસ સુધી જોયો નથી. શેઠ આવું બોલ્યા? મૂરખને મૂરખ નહીં તો શું પંડિત કે? સપના પ્લીઝ તું અંદર જા. ના, આજે આ વાતનો ફેસલો થઈને જ રહેશે. કઈ વાતનો? મમ્મી, તમે હંમેશા મોટા ભાઈનો જ પક્ષ લઈને કેમ લડો છો? બેટા, હું ક્યાંય લડી નથી, બસ એની તરફેણ કરું છું, એટલું જ. પણ શા માટે મમ્મી, બોલ ને. કેટલીક વાતોના ખુલાસા નથી હોતા આનંદ. જો એટલી જ અકળ વાત હોય તો આજે અમારે એ જાણવી છે. અમારી? આનંદ, તારે પણ? બોલ, જવાબ દે, ચૂપ કેમ છે? સપનાની વાતમાં તું સહમત છે? હા. મમ્મી, મમ્મી જો તું ગેરસમજ ન કરતી મમ્મી, પ્લીઝ. જો આઈ કેન અન્ડરસ્ટેન્ડ, તું જીતુને ખૂબ ચાહે છે, અમે મને એકબીજાને ચાહીએ છે. તું પૂછ ને, બોલ મોટા બોલ. મેં તને નહોતું કહ્યું કે તારે દિલ્હીમાં ઢસડા કરવાની કોઈ જરૂર નથી, તું મુંબઈમાં આવીને મારી સાથે રહી શકે છે, બોલ ને. હા, બસ એની હું ક્યાં ના પાડું છું. મોટા ભાઈ, તમે તો ના પાડી શકવાની સ્થિતિમાં પણ નથી. સપના પ્લીઝ. મમ્મી, મારે તારી પાસેથી એક જવાબ જોઈએ છે. કયો? એક મા પોતાની બે આંખો વચ્ચે ભેદ શું કામ રાખે છે? બીજું કઈ? તું જીતુને બહુ ચાહે છે. હા, એટલે તું કબૂલ કરે છે કે તને જીતુભાઈ પ્રત્યે બહુ માન છે. હા, તું અમને બંનેને જુદા ગણે છે. હા, તું આ સાચા દિલથી કહે છે? હા હા હા. પણ શું કામ? કારણ કે જીતુ તારો સક્કો ભાઈ નથી. આ ખોટું છે મમ્મી. હા, સાચું છે બેટા. હું તો તારો જ પુત્ર છું. જીતુ મારો ભાઈ નથી. તો જીતુભાઈ, સપના પ્લીઝ, કોઈ ગેરસમજ નહીં કરતી. જીતુને જન્મ આપીને જીતુની માતા મૃત્યુ પામી, રામ જીતુના પિતા મહાન દેશભક્ત હતા. જીતુ 3 વર્ષનો થયો ત્યારે એમણે પણ દેહ છોડ્યો. તારા બાપુજીએ મિત્ર ધર્મ નિભાવ્યો. મને કે મંગળા, આજથી આ બાળક આપણું છે, એને કોઈ દિવસ પારકું નહીં ગણતી. આપણું પોતાનું બાળક થાય ને ત્યારે પણ નહીં. પેટનાને ભૂખ્યો રાખજે, પણ પારકાને પોતાનો કરીને જમાડીશ તો ભવની ભૂખ ભાંગશે. આજે મને સંતોષ છે કે હું મારી ફરજ બરાબર નિભાવી શકી છું. હવે મને સમજાય છે કે તું જીતુભાઈને વધારે કેમ ચાહે છે. મારી નાની સરખી
ભૂલને તું માફ નહોતી કરતી અને જીતુના મોટા મોટા ગુનાઓને તો આ માફ કરી દીધી.